શબ્દો રવિ સાહેબના છે, જેણે પોતાનું જે પરમપદ છે, જે સ્વસ્વરૂપ છે, જેને બ્રહ્મપદ કહેવાય, જે આત્મપદ છે, એને પંખીની ઉપમા આપીશ. સંતો શાસ્ત્રો દરેક જ્ઞાની પુરુષો એ દરેકનો એક સચોટ સિદ્ધાંત છે કે આ પદ, આ તત્વ એ ઉપમા રહિત છે. તો આની કોઈ ઉપમા ન આપી શકાય, પરંતુ આ તો મહાપુરુષોની મોજ છે. કાંઈ પણ સમજણ, કોઈ પણ વિચાર રજૂ કરવા હોય તો કાંઈ ને કાંઈ ઉપમા આપવી પડે. કબીર સાહેબે પણ એક વાણીમાં કીધું છે કે હમ પંખી પરદેશી મુસાફિર, આઈ એમ સેલાની. તો કબીરે મુસાફિર કીધું છે, રવિ સાહેબે સાધુની ઉપમા આપી છે. તો આ દેશ કા નહીં એટલે એનો દેશ બીજો હોય છે એવું નક્કી થઈ જાય. તો આ બીજો જે દેશ છે એને આપણે ગોતવો પડે. ભારત આપણો દેશ છે તો અમેરિકા, ફ્રાન્સ, ઇટાલિયન, જર્મન આ બધા વિદેશો છે, પણ આ બધા વ્યવહારિક દિશાના દેશ છે. તો પારમાર્થિક દિશામાં દેશ એટલે આપણો જે આ દેહ ભાવ છે એ એક દેહ કહેવાય છે, અને બીજો છે વિદેહ, જે દેહ દિશા રહિત સ્થિતિ. અગર તો દેહ દિશા રહિત ભાવ અને ત્રીજો દેશ છે એ છે આદેશ, જે સદગુરુની આજ્ઞા, અને ચોથો છે સદગુરુનો નિર્દેશ, જેને સદગુરુની શાન, અગર તો સદગુરુનો બોધ એ નિર્દેશ છે. નિર્દેશ એટલે એનું કહેવાનું, એની આજ્ઞા. અને પાંચમો દેશ છે એ છે અનિર્દેશ. અનિર્દેશ એને કહેવાય કે જ્યાં કાંઈ નિર્દેશ ન થઈ શકે, જ્યાં કાંઈ પણ કહેવાનું, કાંઈ પણ સાંભળવાનું નથી આવતું, જ્યાં મન વાણી વિરામ પામી જાય, આવો જે દેશ છે
એ દેશનું હું પંખી છું. આ બધા જે દેશ કીધા છે, જે જાણાયા છે, એ દેશનું પંખી નથી. આવો જે અનિર્દેશ છે એને પ્રાપ્ત કરી અને ન્યા રહેવાની જરૂર છે, નહીતર આ બીજો બધો દેશ છે ને એ કોનો છે? અભાગ્યો જે જીવભાવ છે ને એનો છે ને, એ ન્યા રહેશ અને એને રહેવાનું એ ઠેકાણું છે. એનું રહેવાનું એવું છે કે પલ પલ એટલે ઘડીએ ઘડીએ એનું રહેણાંક પલટાઈ જાય છે, એટલે કંઈ ફરી જાય છે. આજે માનવના શરીરમાં રહેણાંક હોય તો કાલે કૂતરામાં, બીજી વખત બિલાડામાં, પાછો કાંકીડામાં, ભોફીંડામાં, ભૂણામાં, આમ ઘડીએ ઘડીએ આ દેશની અંદર રહી અને પલપલમાં પલટાય, એટલે પલપલમાં ફર્યા કરે છે. આવું કામ છે ને અભાગી જીવનું છે. અને આજે પરદેશી પંખી છે એનું કામ કેવું છે? સાચ બિન જોગના બાબુ બિન ચલના સાસ બિન જોગના બિન પંખે ઉડી જાય બિન પંખે ઉડી જાય બિના સુર પરદેશી પંખી છે, આવું જે આત્મપદ છે એને પાવ એટલે કે પગ નથી, સતાય ચાલે છે. આ પંખીને સાંસ નથી, સતા સુગે છે એટલે ખાય છે. અને એને પાંખ નથી, સતાય ઉડી જાય છે. આવું બધું કીધું છે. પણ આ પદ, આ તત્વ એવું છે કે જે ક્રિયારહિત છે, કોઈ પણ જાતની ક્રિયા આ તત્વ ન કરી શકે. અને જો કદાચ કરે તો એ કર્તા બની જાય, અને કર્તા છે ને એ જીવભાવનો સ્વભાવ છે, આત્મભાવનો સ્વભાવ છે. આત્મભાવ તો અકર્તા છે, પણ વાણી પંખીના માધ્યમથી બનાવી છે માટે આવું કહેવું પડે. આનો બીજી કડીમાં ખુલાસો છે કે નુરત સુરત એટલે જોવું અને જાણવું. નુરત એટલે જોવું, એ અમારું જાણવું છે. અને એવું જાણવું, જાણપણું એટલે જ્ઞાન. તો આ જ્ઞાન એવું છે, આ સ્વરૂપ એવું છે કે જે દ્રષ્ટિગોચર ન થાય, આંખથી દેખાય એવું નથી. માટે વિના નુરત કી સુરત અમારી, આવું જે સ્વરૂપ છે અમારું સ્વસ્વરૂપ છે. અને એ પરદેશી પંખીનું છે,
અને ત્યાં અનળ ન પહોંચે, ત્યાંય અનળ ન પહોંચી શકે, તો અનળ નામનું એક પક્ષી આવે છે. ક્યારે જોયું નથી પણ વાત સાંભળેલી છે. એ પક્ષી ખૂબ જોરદાર આવે છે, મોટું હોય છે. એવી વાત સાંભળી કે એ હાથીને, હાથી જેવા જનાવરને પોતાના નોરિયામાં લઈને આકાશમાં આવ્યું જાય. અને હાથી જેવા જનાવરનો સારો અસર છે, એનું એ ભોજન છે. આવું જોરદાર અનળ પક્ષી છે. તો રવિ સાહેબ કહે છે કે હું તો પરદેશી પંખી છું, ત્યાં અનળ ન પહોંચે. એટલે અનળ એટલે કાળ, કાળ નામનું જે પંખી છે એ ત્યાં પહોંચી ન શકે એવી જગ્યાએ હું રહું છું. આઠે પહોર અધર રે, આઠે પહોર અધર રે રે આસન કબો ના ઉતરે અવને, કબો ના ઉતરે અવને જ્ઞાની તો દિવસ અને રાત્રિ એમ બે મળી અને આઠ પ્રહર કહેવાય છે. ચાર પ્રહર છે દિવસના અને ચાર રાત્રિના. તો આ આઠે પોર મારું આસન છે ને, અધર એટલે ઊંચું હોય છે, એટલે કે સ્વરૂપ સ્થિતિ છે એ ઊંચામાં ઊંચી છે, ત્યાં મારું આસન છે. અને વિશ્વરૂપ સ્થિતિ જે છે એ અવનિ છે, એટલે એ જગત છે. તો જગતમાં ક્યારેય મારી સ્થિતિ નથી, પણ આમાં જ્ઞાની જ્ઞાન કચી કચીને વ્યાઈ ગયા, ધ્યાની ધ્યાન કરી કરીને થાકી ગયા, વિજ્ઞાની પોતાની બુદ્ધિ લડાવી લડાવીને થાકી ગયા, છતાં આનો કોઈ પત્તો મેળવી શક્યું નથી. આવી આ વાત છે, અકચ કહાની એટલે એને કથી ન શકાય એવી આ કહાની, એટલે એવી આ વાત છે. આની સમજ તો એવી છે કે જે સ્વસ્વરૂપ છે એ તો અદ્વૈત છે, બે પણ નહીં એવું હોવું છે. બીજું હોય તો વાત કરી શકાય ને, બીજું હોય તો ધ્યાનમાં આવે ને, બીજું હોય તો બુદ્ધિમાં આવે ને, બે પણ રહિત સ્થિતિ છે એ તો અનુભૂતિનો વિષય છે. આવી અનુભૂતિની જરૂર છે, આવા જ્ઞાનની જરૂર છે. તો રવિ સાહેબ કહે છે કે હું આવું પંખી છું. સાયામાં બેસું તો અગ્નિ વ્યાપે, સાયામાં બેસું તો અગ્નિ વ્યાપે, ધૂપ મેં
આપણી આ જે દેહ દિશા છે ને, જે દેહ અધ્યાસ છે એ સાંયો છે, એટલે કે સુખરૂપ લાગે છે. પણ જ્ઞાની પુરુષને આ સાંયો છે ને ધૂપ એટલે તડકા જેવો લાગે છે. અને આત્મ અધ્યાસ આપણને દુઃખરૂપ લાગે છે, એટલે કે એ તડકા સમાન લાગે છે. પણ મહાપુરુષોને એ ઠંડક આપે છે. આવું જે સુખ અને દુઃખ, એટલે કે સાયા તડકાથી જે સદગુરુ તત્વ છે ને એ તો ન્યારું છે, એટલે એ જુદું છે. અને મારું સ્થાન તો જે સદગુરુ તત્વ છે ને એની અંદર, એટલે કે સદગુરુ સ્વરૂપ જ બની ગયો છું. સિર ગુણ રૂપ અમારા સાધુ, સિર ગુણ રૂપ અમારા સાધુ, અરે નિર્ગુણ મારા સાધુ, હે મારા સંતો, મારું રૂપ છે ને એ સગુણ છે. સગુણ એને કહેવાય કે સારું અને પવિત્ર ગુણવાળું. અને મારું નામ છે ને એ નિર્ગુણ નામ ધારણ કર્યું છે. નિર્ગુણ એટલે કોઈ પણ જાતનો એમાં ગુણ જ ન હોય, એને નિર્ગુણ કહેવાય. આવું નામ ધારણ કર્યું છે. અને રવિ સાહેબ કહે છે કે આ બધો પ્રતાપ મારા સદગુરુ શ્રી ભાણ સાહેબનો છે અને મારું દર્શન સુધરી ગયું છે. સબગઢ સલ કે સાંઈ, એટલે દરેક જગ્યાએ મને પરમ તત્વના દર્શન થઈ ગયા છે અને થઈ રહ્યા છે. આનો અર્થ એવો છે કે ઘટોઘટમાં, સબઘટ દરેક દરેક ઘટમાં દરેક જગ્યાએ
એટલે કે આંખમાં જોવા રૂપે, કાનમાં સાંભળવા સ્વરૂપે, નાકમાં સૂંઘવા સ્વરૂપે, જીભમાં સ્વાદ સ્વરૂપે, એ મારો સાંઈ, એ મારો સદગુરુ એ ઝલકી રહ્યો છે, એટલે કંઈ દર્શાવી રહ્યો છે. આવું હું પહોંચી જઈશ પંખી છું સદગુરુ ભગવાનની.